કોંગ્રેસ દ્વારા વડોદરામાં આવેલા માનવસર્જિત પૂરના કારણો માટે લોકો પાસે અભિપ્રાય અને સહી ઝુંબેશનો કાર્યક્રમની શરૂઆત કરી હતી. વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા વડોદરામાં આવેલ માનવસર્જિત પૂરના કારણો માટે લોકો પાસે અભિપ્રાય અને સહી ઝુંબેશનો કાર્યક્રમની શરૂઆત આજે વડોદરા મહાનગરપાલિકાની કચેરી ખાતેથી કરવામાં આવ્યું હતું. પાલિકામાં બજેટની કોપી સળગાવી કોંગ્રેસ પક્ષે વિરોધ કર્યો હતો. કોર્પોરેશન બિલ્ડિંગમાં જ કોંગ્રેસના કાર્યકર્તાઓએ બજેટની કોપી સળગાવી બજેટના રૂપિયા નાગરિકોના ટેક્સના અને તેનો સંપૂર્ણપણે વેડફાટ થયો હોવાના આક્ષેપો કર્યા હતા. વડોદરા કોંગ્રેસ શહેર પ્રમુખ ઋત્વિજ જોશીની આગેવાનીમાં પાલિકા ખાતે મોરચો પહોંચ્યો હતો. ખતરો છે કે નહીં ખબર નહીં, પણ વડોદરા કોર્પોરેશનમાં ભાજપના ભ્રષ્ટ શાસન વાળા જે મગરો બેઠા છે એ લોકોથી આ વડોદરા શહેરને ખતરો છે એવું સાબિત થઈ ગયું. કારણ કે આખું વડોદરા પાણીમાં ડૂબાડ્યું. કોણે ડૂબાડ્યું? ભાજપના અણઘડ વહીવટે ડૂબાડ્યું. જે સાંસદો જયારે પૂર આવ્યા હતા, પાણી ભરાયા ત્યારે મીડિયાને લઈને લાઈવ ટેલિકાસ્ટ કરતા હતા, સાંસદ આવતા હતા, વિશ્વામિત્રીના બ્રિજ પાસે ફોટો પડાવે, ધારાસભ્યો આવે કઈ કંટ્રોલ રૂમમાં ફોટો પડાવે, કોર્પોરેટરો ફોટો પડાવે, પણ જયારે પ્રજા પાણીમાં હતી ત્યારે તમે સાંસદ હેમાંગ જોશી કઈ ગયા? જયારે પ્રજા પાણીમાં હતી ત્યારે ભાજપના ધારાસભ્યો પાડુભાઈ શુક્લા, કેયુર રોકડિયા, મનીષાબેન વકીલ, પોંચનીજા, ચૈતન્ય દેસાઈ, યોગેશ પટેલ, યોગેશભાઈ પટેલને તો કહેવા માંગુ છું કે તમે તો 40 વર્ષથી ધારાસભ્ય, તમે અત્યારે જે વાત કરો છો તો તમે ધારાસભ્ય તરીકે વડોદરા શહેર માટે એવું શું કામ કર્યું? આ ભાજપના કોર્પોરેટર તમે શું કામ કર્યું? આ બધાને કહેવા માંગીએ છીએ. આ પ્રજાને, પ્રજા ન્યાય માંગે છે. જે પ્રજા ટેક્સ ભરે છે, જે પ્રજા વેરો ભરે છે, એને વેરાનું વળતર નથી આપી શકતા અને પ્રજાના ટેક્સના રૂપે તમે તાકરજી ના કરો છો. કોર્પોરેશનમાં શું થાય છે? 3 જ વસ્તુ થાય છે. હમણાં મીટિંગ, પછી ઇટિંગ અને પછી ચીટિંગ. આ 3 વસ્તુ થાય છે. જો ભાજપનો પારદર્શક વહીવટ હોય તો લોકસભામાં જે લાઈવ ટેલિકાસ્ટ પ્રજા જુએ છે, વિધાનસભામાં ટેલિકાસ્ટ થાય છે, પ્રજા જુએ છે. કોર્પોરેશનમાં લાઈવ ટેલિકાસ્ટ કરો, તમે અંદર બેઠા બેઠા શું ધંધા કરો છો બધું ખબર પડે. અને જે આ પ્રજાને નુકસાન થયું છે ને, 2 વર્ષના વેરા માફ કરવા જોઈએ. અને તમે જે પગાર વાળો છો ને, 25 જે 13 લોકોએ જીવ ગુમાવ્યો, આ વડોદરાના નાગરિકો 13 લોકોએ જીવ ગુમાવ્યો, એમના પરિવારને 25 લાખ રૂપિયાની આર્થિક સહાય કરો. અને આ વડોદરાની પ્રજાને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. કલેક્ટર સાહેબ, જે તમે પેકેજ આપ્યા છે ને, એ કેશ ડોલ, એમાં ભેદભાવ થાય છે. લોકોના ઘરે નથી પહોંચતી, ભાજપના કાર્યકર્તાના ઘરે પહોંચે છે. 2500 ઘર વખરીમાં પણ ભેદભાવ થાય છે. અમે કહીએ છીએ કે ઘર વખરીમાં, 2500માં, ઊંઘવારીમાં કશું ના થાય. ખરેખર સર્વે કરો, સાચો રિપોર્ટ, અને કોર્પોરેશન પાસે ડેટા છે, કલેક્ટર ઓફિસ પાસે ડેટા છે, બધાને ઘરે ઘરે આર્થિક સહાય પહોંચાડો. તમે કયા, તમે શું કામના નેતા? જયારે તમે સત્તામાં, અહીંયા 80-90 સુધી તમે ભાજપ સત્તામાં છે, તો અમારે કોની પરવાનગીની રાહ જોવી છે? મંગાવો પ્રધાનમંત્રી પાસેથી પૈસા, મંગાવો મુખ્યમંત્રી પાસેથી પૈસા, અને આપો મારા વડોદરાની પ્રજાને, જે વડોદરામાં ટેક્સ ભરે છે. ફાયર બ્રિગેડના નામ પર તો તમે કહું કે વડોદરા શહેર ખરેખર આ પૂર આવ્યું પછી સાબિત થઈ ગયું કે આ વડોદરા તો ભગવાન ભરોસે છે. એટલા માટે કે મહારાજા સયાજીરાવ ગાયકવાડનું વડોદરા તો ખારોદરા બાળી દીધું, પરંતુ જે ફાયર બ્રિગેડ એના ચીફ ઓફિસરને અમે પૂછેલું તો મને કહે છે ખાલી 12 બોટ છે. 27 લાખની વસ્તીમાં 12 બોટ, અને પછી ખબર પડી કે 25-25 બોટો જે 2016માં લીધી એ તો ધૂળ ખાય છે. તે બોટો કોના પૈસાની હતી? એ મારા વડોદરાના પ્રજાના પૈસાની હતી. અને તમે એને ભ્રષ્ટાચાર તમે વિચાર કરો, એટલે આ કોઈ લોકો શાસનના લાયક નથી. ખરેખર તો મેયર રાજીનામું આપે, સ્ટેન્ડિંગ કમિટી ડિઝોલ્વ કરો. સ્ટેન્ડિંગ કમિટીનું આ પકડો, મગરને પકડો. આ સ્ટેન્ડિંગ કમિટીનું આ તમે જુઓ, આ 2024-25 નું બજેટ કેટલું? 555 કરોડ, 5558 કરોડ. એ પૈસા મારા વડોદરાની પ્રજાના છે, એ તમે નથી કમાયા. તમે તો પ્રજાના પૈસે પગાર લો છો. તમારો 1 મહિનાનો પગાર કાપીને બતાવો, તમારામાં તાકાત હોય તો. અધિકારીઓ કોર્પોરેટરો છે તાકાત? 1-1 વર્ષના પગાર તમે આપી દો પ્રજાને, પણ નથી એટલું મોટું બિલ જોઈએ. એના માટે પ્રજાના સાચા સેવક બનો. અહીંયા તો પ્રજાના રક્ષક ભક્ષક બન્યા છે. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.